ત્યારબાદનો પ્રશ્ન 4 છે, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પર લખો. હવે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ જે આપણે પહેલા ધોરણથી શીખતા આવ્યા છીએ એ પદ્ધતિ છે, એટલે એના માટે આપણે અલ્પવિરામ પહેલાં મૂકવાના છે. તો જોઈ લઈએ તો એકમ, દશક, સો પછી અલ્પવિરામ, આમાં આપણે 3 અંક પછી અલ્પવિરામ દરેકમાં નથી મૂકવાના. આ ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ છે, એટલે પહેલાં 3 અંક પછી આવશે, ત્યારબાદ 2 અંક પછી આવતા જશે, એટલે 1000 અને 10000, પછી અલ્પવિરામ, લાખ અને 10 લાખ, પછી અલ્પ, એટલે સંખ્યા કરોડમાં છે. આ સંખ્યાનું આપણે પહેલાં વાંચન કરીએ તો 8,75,95,762. હવે આનું આપણે લેખન કરીએ તો 75,000,762. આ રીતે સંખ્યા લેખન લખાશે. 8,75,95,762 બરાબર છે. અલ્પવિરામ મૂકવાના ધ્યાન શું રાખવાનું છે? આમાં 3 સંખ્યા પછી 2, 2, 2, 2 એમ આગળ અલ્પવિરામ મૂકતા જવાનું. તો હવે આપણે એક બીજી સંખ્યા જોઈએ. સંખ્યા છે એકમ, દશક, સો, અલ્પવિરામ 1000, 10000, અલ્પવિરામ 1,00,000, 10 લાખ, અલ્પવિરામ એટલે 9,99,00,000. 1000ના સ્થાનમાં કશું નથી એટલે આપણે બોલવાનું નથી. 9,99,46,000. 1000 અને 100ના સ્થાનમાં કશું નથી એટલે આપણે લખવામાં પણ એનો ઉપયોગ કરીશું નહીં. પણ જ્યારે એને આપણે સંખ્યા સ્વરૂપે લખીએ ત્યારે કંઈ ના હોય તો તેના સ્થાનમાં 0 મૂકવું જરૂરી છે. પણ જ્યારે આપણે એનું સંખ્યાનું લેખન કરીએ પદ્ધતિમાં ત્યારે એનો આપણે ઉલ્લેખ કરતા નથી, બોલવામાં પણ આપણે એનો ઉલ્લેખ કરતા નથી. તો જોઈ લઈએ, 9,99,00,000. 1000 અને 100ને આપણે ગણવાના નથી એટલે 46,00,000. બરાબર છે, સમજ પડી ગઈ ને? પહેલાં 3 અંક પછી 2 અંક પછી 2 અંક, આમ 2 અંક પછી અલ્પવિરામ કરવાના. એકમ, દશક, સો, 1000 છે, પછી 10000, આ લાખ, આ 10 લાખ, અને આ કરોડના, એટલે 9,99,46,000.